કન્ટેનમેન્ટ એરિયા જે છે એ હવે આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે જ્યાં પોઝિટિવ કેસ આવે ત્યાં એ એરિયામાં કન્ટેનમેન્ટ એરિયા ડિક્લેર કરવામાં આવે છે. એનો અર્થ એ છે કે કન્ટેનમેન્ટ એરિયામાં એક બને ત્યાં સુધી એક જ રસ્તો આવવા જવાનો રહે અને કોઈ પણ વ્યક્તિ એમાં અવર જવર ના કરે, સિવાય કે એને મેડિકલ ઇમરજન્સી હોય તો એ બહાર જઈને દવા લઈ શકે. આવશ્યક ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટેની જે કંઈ આપણે વ્યવસ્થા ગોઠવીએ એટલા લોકો અવર જવર કરે. હેલ્થનો સ્ટાફ છે એ સર્વે માટે જઈ શકે. બાકી તમામે ઘરમાં જ રહેવાનું થાય છે, એટલે કે બહાર નીકળવાનું થતું નથી, એટલે ચેપ લાગતો આગળ અટકી જાય. એટલે ચેન તોડવા માટેનું આ એક કન્ટેનમેન્ટ ઝોન હોય છે. અત્યારે અહીં મુલાકાત કરી એ પ્રમાણે વ્યવસ્થાની સમીક્ષા પણ કરી, વ્યવસ્થા કરવામાં આવી છે. હોમ ડિલિવરી પણ અહીંયા રસ્તા ઉપરથી જ અહીંથી જ બધી ચીજવસ્તુઓ આપવામાં આવે છે. ટૂંકમાં સંતોષકારક રીતે અહીંયા અમલ થઈ રહ્યો છે. કોઈ પણ નોકરિયાત હશે તો પણ બહાર અહીંથી નીકળી નહીં શકે. બીજી વાત એ છે કે આયુર્વેદિક માટેની વાત પણ અત્યારે કરી છે, ઉકાળો પીવડાવવા માટે, એટલે લોકોને ઉકાળો પણ પીવડાવવામાં આવશે. અને હોમિયોપેથિકની આર્સેનિકની ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. એટલે હવે ખાસ કરીને કન્ટેનમેન્ટમાં પૂરેપૂરો અમલ કરીએ તો બીજો ક્યાંય ચેપ ન લાગે એવા પ્રયાસો તંત્ર કરી રહ્યું છે. બીજી ખાસ વિનંતી બધા પ્રજાજનોને પણ કરવાની કે રોગપ્રતિકારક શક્તિ આપણી જે પોતાની છે એ વધારવા માટેના પ્રયાસો બધાએ કરવા જોઈએ. અલગ અલગ આયુર્વેદિકમાં પણ છે, હોમિયોપેથીમાં છે, એલોપેથી કહીએ તો દરેક જગ્યાએ કંઈક ને કંઈક આના ઉપાયો છે. તો આ ઉપાયો જાતે કરવા જોઈએ. ખાસ કરીને જીવન પદ્ધતિ બદલાવવી જોઈએ. સવારમાં ઉઠીને જ આપણે સીધા ચા પાણી પીવાની આપણી હેબિટ પડી ગઈ છે, એની જગ્યાએ આપણે ગરમ લીંબુ પાણી પીએ, એમાં હળદર નાખીને પીએ. વારંવાર વિટામિન સી લેવામાં આવે, દાખલે તરીકે લીંબુ છે, ગરમ પાણીમાં લીંબુ વારંવાર પીએ. સંતરા નારંગી મળતા હોય, કેરી મળતી હોય, જે ખાટા ફળ મળતા હોય એનું આપણે અત્યારે સેવન કરવું જોઈએ. બીજું ઉકાળો ઘરે બનાવીને પીવો જોઈએ. આમાં સરકાર જ બધું આપણને આપી દે, એના કરતાં ઘરે આપણે ઉકાળો બનાવતા આવડવો જોઈએ. એમાં ખાસ કરીને ફુદીનો છે, તુલસી છે, આદુ છે, સૂંઠ, તજ, મરી અને લીંબુ નાખીને અને દેશી ગોળ નાખવાનો. ખાંડનો હું તો બધાને એવું કહું છું, ખાંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરો, ન કરો તો કંઈ થવાનું નથી. તો દેશી ગોળનો ઉપયોગનો પ્રમાણ વધારવું જોઈએ. આ લાઈફસ્ટાઈલ આપણે થોડી આવી ચેન્જ કરવી જોઈએ ખાવાની વાત માટે. અને પૌષ્ટિક આહારનું સેવન કરવામાં આવે તો શરીર થોડું આપણું તંદુરસ્ત બને, રોગોનો સામનો કરવા માટે સક્ષમ બને. સાથે સાથે હજી આપણે ખોરાકની વાત કરી, સાથે આપણે બીજી એક વાત પણ કરવી છે કે માનસિક મનોબળ મજબૂત કરવું પડે, આત્મવિશ્વાસ વધારવો પડે. એના માટે પહેલાં શરીર સારું હોય તો આપણે માનસિક મનોબળ મજબૂત કરવામાં આપણે ઉપયોગી થાય. બીજી વાત આવે છે આપણી લાઈફસ્ટાઈલમાં, આપણે સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, સારી વસ્તુનું જ આપણે વાત કરવી જોઈએ અને આધ્યાત્મિક તરફ વળવું જોઈએ, જેથી યોગ, પ્રાણાયામ, ધ્યાન એનાથી આપણને વધારે બૂસ્ટ મળશે, એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધારી શકશું. અને ડરવાની કાંઈ જરૂર નથી, કોરોના અત્યારે રહેવાનો છે, આપણે સાથે રહેવાનો છે, આપણે એનો મુકાબલો કરવાનો છે. એના માટે આ રોગપ્રતિકારક શક્તિ, માનસિક મનોબળ મજબૂત રાખીને આપણે કામધંધા બધાએ શરૂ કરવાના જ છે. ઘરે બેઠા રહેવાથી કંઈ આ ઉકેલ આવવાનો નથી. ખાસ વિનંતી છે, રોગપ્રતિકારક શક્તિ વધારો, માનસિક મનોબળ મજબૂત કરો, આત્મવિશ્વાસ વધારો અને કોરોનાને હરાવો. આપણી જીત અવશ્ય છે ને છે.